સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી કાલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ભવ્યથી અતિભવ્ય લગ્ન કાલે પૂરા થયા છે, પણ લગ્નના ફંક્શન્સ હજી પૂરા નથી થયા. લગ્નની એક એક તસવીરો એવી હતી કે જે જોઈને આંખો અંજાઈ જાય. મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં લગ્ન કરવામાં આવ્યા અને બધા જ ફંક્શન્સ ત્યાં થયા. પહેલા દિવસથી લઈને ગઈકાલ સુધી જેટલી પણ તસવીરો આવી એ જોઈને બધાને એવું થાય કે લગ્ન હોય તો આવા હોવા જોઈએ. દુનિયાના મોટામાં મોટા સ્ટાર્સ, સેલિબ્રિટીઝ બધા જ લગ્નમાં સામેલ થયા. ઘણા બધા લોકોને નાચતા જોયા, ઘણા બધા લોકોને ભાવુક થતા જોયા. અંબાણી પરિવારના કપડાથી લઈને દુલ્હન અને દુલ્હાની એન્ટ્રી જે હતી એ પણ ખૂબ ભવ્ય હતી. લગ્ન સંપન્ન થઈ ગયા છે, પણ હજુ ઘણા બધા ફંક્શન્સ બાકી છે. આજે આશીર્વાદ સેરેમની યોજાવાની છે. આ વેડિંગ રિસેપ્શન છે અને બોલિવૂડ તથા જાણીતા બિઝનેસમેન ત્યાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે રિસેપ્શનમાં આવવાના છે નવયુગલને આશીર્વાદ આપવા માટે. એટલે આજે પણ આખી દુનિયાની નજર અંબાણી પરિવારનું જે રિસેપ્શન છે એના ઉપર રહેવાની છે. કાલે પણ એક રિસેપ્શન રાખવામાં આવશે, એટલે બે દિવસ બે અલગ અલગ રિસેપ્શન રાખવામાં આવશે જે ખૂબ જ ભવ્ય રહેવાના છે. ગઈકાલે લગ્નની જેટલી તસવીરો આવી એ તસવીરો ખૂબ જ સુંદર હતી અને એ જે તસવીરો અને એ જે કપડાં હતા, એ જે ભવ્ય રીતના આખું કાશી ઊભું કરવામાં આવ્યું હતું એ ખૂબ સુંદર લાગી રહ્યું હતું. તો એ લગ્નની ગ્લિમ્પ્સ જોઈએ પહેલાં. Space, it will be our feeling of love and togetherness, and it will be where we are, or wherever we go, it will be where we are together. Radhika, with Shri Krishna's blessings, मैं प्रतिज्ञा करता हूँ कि हम मिलकर अपने सपनों का खूबसूरत घर बनाएंगे. हमारा घर सिर्फ एक स्थान नहीं बल्कि प्यार और साथ का एहसास होगा, चाहे हम कहीं भी हों. जय श्री कृष्ण.
રાધિકાના લગ્નમાં કાશીની થીમ યોજવામાં આવી હતી અને લગ્ન પહેલા નીતા અંબાણીએ કાશીની પ્રશંસા કરતો એક વિડીયો પણ રિલીઝ કર્યો હતો. બાદમાં નીતા અંબાણી દીકરાના લગ્નમાં નાચતા પણ દેખાયા હતા. નીતાબેને મહેંદી પણ અલગ એક ખાસ રીતના મુકાવી હતી, કારણ કે એમની મહેંદી ખૂબ ખાસ હતી, એનો પણ એમને એક વિડીયો બનાવ્યો છે. તો નીતા અંબાણીની મહેંદીમાં શું ખાસ હતું એ પણ જોઈએ. રાધિકા, મુકેશ, આદ્યશક્તિ, કૃષ્ણા, વેદા એન્ડ પૃથ્વી, આકાશ, લોકા, આનંદ એન્ડ ઈશા. રાધિકાનું મામેરું યોજાયું હતું. ત્યારબાદ 4 જુલાઈએ કોકિલાબેને ગરબા નાઇટ રાખી હતી. 5 જુલાઈએ હોલિવૂડ પોપસ્ટાર જસ્ટિન બીબરે મ્યુઝિક નાઇટનું આયોજન કર્યું હતું. ત્યારબાદ 8 જુલાઈએ ગ્રહ શાંતિની પૂજા રાખવામાં આવી. 9 જુલાઈએ હલ્દી સેરેમની તથા 10 જુલાઈએ શિવશક્તિ પૂજા રાખવામાં આવી હતી. મહેંદી સેરેમની આયોજિત થઈ એના પછી લગ્ન હતા. લગ્નનો દિવસ ખૂબ ખાસ હતો અને એ સંપન્ન થઈ ગયો છે. હવે 2 દિવસનું રિસેપ્શન છે. રિસેપ્શનથી પણ ઘણી બધી નવી અલગ તસવીરો સામે આવશે, તમને બતાવતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બતાડું કે તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો.